नमस्ते विद्यार्थी मित्रों, पाठक स्कूल अमरेली ऑनलाइन एजुकेशन चैनल में हूँ तमारू स्वागत करूँ छू। धोरण त्रण विषय गुजराती। विद्यार्थी मित्रों, गया वीडियो नी अंदर पाठ छ नु स्वाध्याय छे ते आपणे समझी गया। विद्यार्थी मित्रों, आजे आपणे सेमेस्टर बेनो पाठ सात एक छलांगे दरियो कूदो ते समझवाना छीए। विद्यार्थी मित्रों, एक छलांगे दरियो कूदो तेमनी अंदर हनुमानजीनी वात करवामां आवे छे। विद्यार्थी मित्रों, हूँ तमने एक नानी अमथी वात कहूँ छू। तमने खबर छे विद्यार्थी मित्रों के रामायणनी अंदर जयरे रावण छे सीता मातानुं हरण करीने लंका लई जाय छे त्यारे राम छे ते सीता माताने शोधवा माटे जाय छे। त्यारे दरियो कूदी એટલે કે દરિયો છે એ ઓળંગી અને સીતા માતાને લેવા માટે જવાનું છે ત્યારે હનુમાનજી છે તે તેમનો સંદેશો લઈ અને રામનો સંદેશો લઈને આખો એક છલાંગે દરિયો કૂદી અને સીતા માતા પાસે જાય છે અને રામે આપેલી વીંટી તેમને બતાવે છે અને સીતા માતાને વિશ્વાસ પડે છે કે હા સાચે જ ભગવાન રામે હનુમાનજીને મોકલ્યા છે। તો હનુમાનજી જ્યારે નાના હતા ત્યારથી જ તેમની પાસે આવી અલૌકિક શક્તિઓ હતી, જેમ કે વિશાળકાય થઈ શકે, નાના અમથા થઈ જાય, ઉડી શકે, ઉડી અને એટલે તો એક છલાંગે દરિયો કૂદી અને જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એક છલાંગે દરિયો કૂદો તેમની અંદર ચાલો ગાઈએ ગીતડું। આપણે ગીતડું છે એ જોઈએ, ચાલો ગાઈએ ગીતડું। લંકા તારી સળગી ગઈ, એટલે કે આગળ આપણને ખબર છે કે પછી હનુમાનજી છે એમને ભૂખ લાગે છે ને સીતા માતા કહે છે કે આ અશોક વાટિકામાં ફળ ખાઓ। હનુમાનજી થોડાક ફળ ખાય છે ને થોડાક તોડીને નાખે છે, રાવણને ખબર પડે છે એટલે રાવણ છે તે એમના દૂતને મોકલે છે અને હનુમાનજીને પકડીને લઈ જાય છે। ત્યારે રાવણ એમ કહે છે કે મારી નાખવાના, ત્યારે નીતિ એવું કહે કે દૂતને મરાય નહીં તો કે એમને શું સજા આપશો હનુમાનજીને। તો એવું નક્કી થાય છે કે તેમના પૂંછડું છે એમાં કપડાં વીંટાડી અને તેલ નાખી અને આગ લગાવો, એટલે કે પૂંછડા વગરનો દૂધ જો પાછો જશે તો એમને એવું લાગવું જોઈએ કે કેવા અમે પાવર, મતલબ અમે દૂતને પૂંછડા વગરનો જશે તો એને આપણી તાકાતની ખબર પડશે એમ, એટલા માટે હનુમાનજીના પૂંછડાને સળગાવે છે। પણ હકીકતમાં એવું છે કે લંકા સળગી જાય છે અને હનુમાનજીને કાંઈ થતું નથી। તો આ ગીતડાની અંદર પણ એ જ વાત છે। શું વાત છે? કે લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી। રાવણની લંકા સળગી ગઈ, સોનાની હતી એ, અને પૂંછડી તો હનુમાનજીની સાજી રહી। તેલ પણ તારું ગાભા તારા, દીવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી। કે તેલ છે તે પણ રાવણનું ગયું, ગાભા એટલે કે કપડાં પણ એમના ગયા અને દીવાસળી પણ એમની જ હતી, પૂંછડી તો હનુમાનજીની સાજી રહી। સળગ્યા મકાનો સળગ્યા મહેલો, એટલે કે મકાન અને મહેલો હતા જેમ ઊંચી ઊંચી અટારીઓ હતી રાવણની, ઊભી બજાર પણ સળગી ગઈ, તે પણ સળગી ગઈ અને બજાર હતી તે પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી। હનુમાનજી કહે છે કે પૂંછડી છે એમની સાજી રહી। વિદ્યાર્થી મિત્રો, તમને શું દેખાઈ રહ્યું છે ફોટાની અંદર? આ ચિત્રની અંદર જુઓ, આ ચિત્રની અંદર માતા અંજની છે, હનુમાનજીના માતા તે રસોઈ બનાવે છે અને બારીમાંથી સૂક્ષ્મ સ્વરૂપે એટલે કે નાના અમથા સ્વરૂપે હનુમાનજી છે એ આપણને દેખાઈ રહ્યા છે। તો હવે આ ચિત્ર ઉપરથી નીચે નાની અમથી વાર્તા છે તે આપણે સમજીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાર્તા સમજીશું। એક સરસ મજાનું જંગલ હતું, એક સરસ મજાનું એવું જંગલ હતું। જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે, કે જંગલ હતું એમાં માતા અંજની એટલે કે હનુમાનજીના માતા અંજની અને પિતાનું નામ શું હતું? કેસરી।
તેમની સાથે તેમના પુત્ર હનુમાન ત્યાં રહેતા હતા। પિતા આખો દિવસ કામકાજ માટે ઘરની બહાર રહે, તમારા પપ્પા પણ નોકરી કરવા માટે વ્યવસાયમાં જાય છે બહાર, તેમ હનુમાનજીના પિતાજી પણ આખો દિવસ ઘરકામ એટલે કે કામકાજ જે કંઈ કામકાજ કરવાનું હોય છે તેમની માટે ઘરની બહાર રહેતા હતા એટલે કે જતા હતા। રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે, એટલે કે જે હનુમાનજીના પિતાજી હતા તે રોજ સવારે ઘરેથી જતા અને સાંજે પાછા આવતા। ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, નાના અમથા હનુમાન હતા, તે પોતાની માતા સાથે ઘરમાં તો વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે, રમતો રમે અને માતાના કામમાં મદદ પણ કરે। તમે પણ વિદ્યાર્થી મિત્રો તમારા માતાના કામમાં મદદ કરતા હશો ને ઘરે, જેમ હનુમાનજી તેમના માતા અંજનીને કામમાં મદદ કરે છે। હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે, કારણ કે તો સ્ફૂર્તિલા જ હતા ને, એટલે બધા કામો જે જે એના માતા તેમને ચીંધે એકદમ ઝડપથી પતાવી દેતા। બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે, બાકીનો જે સમય વધતો ઝડપથી કામ કરી લે એના માતા સાથે વાતો કરે અને માતા સાથે રમે, તેમને તેમની માતા સાથે રમવાનું ખૂબ જ ગમતું હતું। એક દિવસની વાત છે, શું વાત છે, અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા। અંજની માતા છે તેમને રસોઈ બનાવવાનો સમય થયો હતો એટલે એમને રસોઈ બનાવવા જવું હતું, પણ હનુમાનજી તો તેમની માતા સાથે રમવા માંગતા હતા, તેમને જવા દેવા ન માંગતા હતા। એટલે માતાએ વિચાર્યું કે કંઈ યુક્તિ કરું અને હનુમાનજીને કંઈક કામ સોંપું તો એ કામ ક પતાવે ને ધીમે ધીમે સમય જાય ત્યાં સુધીમાં હું રસોઈ કરી લઉં, એવું વિચાર્યું હતું માતાએ। માતાએ વિચાર્યું શું, કે હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી લઉં, એટલે કે હનુમાનને એવું કોઈ કામ સોંપવું કે જેનાથી જેમાં સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ છે તેમને કરી લઉં, પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે, એટલે કે રસોઈ તૈયાર હોય તો હનુમાનજીના પિતાજી આવે ત્યારે તેમને જમાડી દે, એટલે કે ત્યાં કામ પતાવી અને હનુમાન પણ આવશે અને એમના પિતાજી પણ આવશે, ત્રણેય જણા સાથે જમીને પછી નિરાતે વાતો કરીશું। માતાએ એવું વિચાર્યું કે પછી ત્રણેય જણા છે એ સાથે જમી લેશું અને પછી વાતો કરીશું, આમ વિચારી તેમણે કહ્યું। માતા અંજની છે તેમણે એવું વિચાર્યું અને હનુમાનજીને કહ્યું, શું કહ્યું, બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ, હવે કામ શું સોંપ્યું, તો કે પાકા ફળ લાવવાનું હનુમાનજીને, હવે ઝાડ ઉપર તો કાચા ફળ હોય અને પાકા ફળ હોય તો કાચા ફળમાં લઈ પાકા ફળ ગોતતા એને એમ થયું કે હનુમાનજીને બહુ વાર લાગશે કે જંગલમાં જાશે, ફળ ઝાડમાંથી ચડશે, ફળ છે એમને ગોતશે, ભેગા કરશે અને પછી લાવશે તો કેટલો બધો સમય વયો જશે, એવું વિચારી અને માતાએ કહ્યું કે શું લાવવાનું છે, તો કે પાકા ફળ છે તેમને લાવવાના છે। હવે જુઓ આગળ, જી માતાજી, હનુમાને જવાબ આપ્યો, હનુમાનજીએ કીધું, હા હા માતાજી હું ફળને લઈ આવું જ છું। હનુમાન તો ઘરની બહાર નીકળ્યા, તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો, હનુમાનજી પાસે એવી શક્તિઓ હતી, પહેલાં જ મેં તમને કીધું એમ કે એ પોતાનું શરીર છે ને વિશાળ કરી શકતા હતા, સૂક્ષ્મ કરી શકતા હતા, ઉડી શકતા હતા। હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો, અરે આ શું, એ અંગૂઠો પકડ્યો એટલે શું થયું, હનુમાન તો મોટાને મોટા થવા લાગ્યા, એટલે કે એમના શરીર છે એ વિશાળકાય મોટાને મોટું થવા લાગ્યું, હાથ પણ લાંબાને લાંબા થવા લાગ્યા, એમના હાથ પણ કેવા થવા માંડ્યા, તો કે એકદમ લાંબા લાંબા હાથ છે તેમના થવા લાગ્યા। તમે વિદ્યાર્થી મિત્રો ટીવીની અંદર રામાયણ સિરિયલમાં પણ આ જોયું હશે અને ઘણા બધા
ક્યારેક વાર્તાઓમાં ઘણી જગ્યાએ આવું વાંચ્યું પણ હશે. તો હનુમાનજી છે એના હાથ પણ લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. પોતે પોતાના ઘરની બહારથી જ પોતાની શક્તિથી પોતાના હાથને લાંબા કર્યા અને પાકા ફળ છે એમને તોડી લીધા. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. માતાજી તો એવું વિચારતા હતા કે જાશે, ફળ ગોતશે, તોડશે અને આવશે, ત્યાં તો રસોઈ થઈ જશે. પરંતુ હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર, મતલબ જે કામ હનુમાનજીને સોંપવામાં આવ્યું હતું તે કામ તો પતી ગયું. એટલે માતા જો આશ્ચર્યચકિત થઈ જાય છે, હે એટલી વારમાં પાકા ફળ આવી ગયા, જો પ્રશ્નાર્થ ચિહ્ન છે. માતાને આશ્ચર્ય થાય છે, તારા બાપુજી લાવ્યા? એ કે એટલી વારમાં તને સોંપ્યું તું કામ, તું કઈ રીતે લાવ્યો? કે તારા પિતાજી લાવ્યા છે? એવું માતા અંજનીને થયું. કેટલી જલ્દી ટૂંકમાં એમણે કીધું કે લઈ આવું ફળ પાકા, ત્યાં એટલી જલ્દી કેવી રીતે આવી શકે? માતાને એવું થયું. હનુમાને કંઈ જવાબ ન આપ્યો. હનુમાનજી છે એમણે માતાને કાંઈ જવાબ આપ્યો નહીં કે એમણે પોતાની શક્તિથી મોટું સ્વરૂપ ધારણ કર્યું, પોતાના હાથ છે એને લાંબા કર્યા અને ફળ છે લઈ લીધા, એટલે જલ્દી આવી ગયા, એવો કાંઈ જવાબ આપ્યો નહીં. હનુમાનજીએ પોતાના માતાને કાંઈ જવાબ આપ્યો નહીં. એ તો મરક મરક હસતા રહ્યા, એટલે એકદમ હસતા રહ્યા. વિદ્યાર્થી મિત્રો, તમને પણ તમારા મમ્મી ઘરમાં કંઈક કામ ચીંધે તો તમે પણ શું કરો છો? તો કે ઘરમાં ઝડપ ઝડપથી જે કામ ચીંધે તે કરો છો, અને મમ્મીને ક્યારેક આશ્ચર્ય થાય કે હે આટલી જલ્દી કામ કરી નાખ્યું, ત્યારે તમે પણ મરક મરક હસો છો. સાચું ને? માતાજી વાત સમજી ગયા. એ તો હનુમાનજીના માતાજી હતા, એને ખબર હતી કે હનુમાનજી પાસે કેટલી બધી શક્તિઓ છે, એ સમજી ગયા. તમારા મમ્મીને ખબર હોય, તમે ઝડપથી કામ કરીને આવો ને, એટલે કે તમારી પાસે શું શક્તિઓ છે, એમ હનુમાનજીના માતા પણ સમજી ગયા કે એટલી જલ્દી પાકા ફળ છે એ કઈ રીતે આવી ગયા. સમજી, મને ખબર છે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. માતાએ કીધું કે હા, આટલી જલ્દી ફળ કેમ આવી ગયા, હું સમજી ગઈ કે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. માતાએ કીધું, હા હું સમજી ગઈ કે ભાઈ જમણા હાથનો અંગૂઠો પકડી અને તને તો મોટા થતા આવડે છે, એટલે તે આ ફળ છે એ તે એટલા ઝડપથી, હજી તો હું રસોડામાં ગઈ ન ગઈ, રસોઈ બનાવી ન બનાવી ત્યાં તો તું લઈને આવી ગયો. ચાલો ને માં આપણે કંઈક રમીએ. હનુમાનજીને તો શું હતું, માતા સાથે રમવું હતું, એટલે એમણે માતાને એમને કહ્યું કે ચાલ ને માં આપણે કંઈક રમીએ. હનુમાનને વિનંતી કરતાં કહ્યું, એટલે એમને વિનંતી કરતાં કીધું કે ચાલો માતા આપણે કંઈક રમીએ, એમ કે કામ ચીંધું તું તો થઈ ગયું તો ચાલો રમીએ. ના બેટા, હમણાં તારા બાપુજી આવશે. માતાજીને શું કીધું કે ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે. કામથી આવશે બાપુજી કામેલી, ત્યારે એમની માટે જમવાનું બનાવવાનું બાકી છે, તો જમવાનું બની જાય પછી આપણે રમશું, એટલે કે જમીને પછી આપણે રમીશું, એવું એમને માતાએ એમને સમજાવ્યા. પણ હનુમાનજીને તો એમની માતા સાથે ખૂબ જ રમવાનું મન હતું, એમને કંઈ રસોઈ કરવાની દેવાની એમને ઈચ્છા હતી નહીં. અને હનુમાનજી કેવા હતા, એકદમ નાના શરારતી હતા. તમે પણ ખૂબ જ શરારતી છો, એવી રીતે હનુમાનજી પણ શરારતી હતા નાના. ના, મારે તો અત્યારે જ રમવું છે, હનુમાનજીએ તો જીત કરી. શું કરી? ના, મારે તો અત્યારે જ રમવું છે, એવી તેમણે જીદ કરી. ઠીક છે, તું એકલો એકલો બહાર રમ. માતાએ કીધું, ભાઈ તારે રમવું જ હોય તો એકલો બહાર રમ. તમે પણ ઘરે બહુ કહેતા હોય કે રમવું છે રમવું છે, ત્યારે તમારા મમ્મી પણ તમને કહે છે કે હા ઠીક છે ભાઈ, બહાર જઈને એકલા રમવું જાઓ. એવી જ રીતે માતા અંજનીએ હનુમાનજીને કીધું, તું એકલો એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું. કે હું ઘરમાં રસોઈ બનાવું, પણ માતા અંજનીને ખબર હતી કે હનુમાનજી કેટલા શરારતી હતા,
તેમને રસોઈ બનાવવા દેશે નહીં, એટલે શું કર્યું જો પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો। તમને પણ ઘરમાંથી બહાર રમવાનું તમારા મમ્મીએ કીધું હોય કે બહાર જઈને રમો, અહીંયા કંઈ એવો અવાજ કરવામાં કે રમો, અહીંયા નહીં રમવાનું, પણ તમે ઘડીએ ઘડીએ પાછા અંદર આવો ત્યારે માતાને એમ લાગે કે આ ઘડીએ ઘડીએ અંદર આવીને હેરાન કરે છે, એટલે દરવાજો બંધ કરી દે। એવી જ રીતે હનુમાનજીના માતાએ પણ કીધું કે ભાઈ બહાર જઈને એકલો એકલો રમ, હું ઘરમાં રસોઈ બનાવું છું, પણ જો જે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન કરતો નહીં, કે પાછો વારે વારે ઘરમાં આવી જતો નહીં। હનુમાને જવાબ ન આપ્યો, હનુમાનજીએ કાંઈ જવાબ ન આપ્યો કે હું વારે વારે અંદર નહીં આવું, હેરાન નહીં કરું, માત્ર મરક મરક હસ્યા અને માત્ર મરક મરક હસ્યા, માતાને કાંઈ જવાબ આપ્યો નહીં। એટલે આપણે સમજી જવાનું કે કંઈક શરારત હનુમાનજી કરવાના છે, એટલે જ એમને એમને માતાને કાંઈ જવાબ આપ્યો નહીં। તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દઉં। માતાજીએ કીધું કે એમ તો તું નહીં માન, હવે તું ઘરની જાળી બંધ કરી દઉં એટલે તું અંદર આવી શક નહીં। પછી કેવી રીતે આવીશ પ્રશ્નાર્થ, પછી કેવી રીતે આવીશ કે હું તો ઘરની જાળી જ બંધ કરી દઉં, કે એટલે તું વારંવાર ઘરમાં આવી અને મને હેરાન કરી શકે નહીં, ત્યાં સુધીમાં હું રસોઈ બનાવું। એમ કહી માતાએ જાળી બંધ કરી રસોઈ કરવા બેઠા। માતા અંજના છે તે એમ કહી અને જાળી બંધ કરી દીધી અને પછી રસોઈ કરવા માટે બેસી ગયા। હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર, શું હતું તો કે હનુમાનજી ઘરની બહાર અને માતાજી ઘરની અંદર। માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય। જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ફોટો છે ને જોઈએ, શું છે જો, માતાજી રસોઈ બનાવે છે અને હનુમાનજી તમને બારીમાં દેખાય છે, તો શું કીધું કે રસોઈ બનાવી અને માતાજી શું કરે છે, છાબડીમાં મૂકતા જાય છે રોટલી બનાવીને। થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં, ત્યારે તો માતા રોટલી બનાવતા હતા અંજની માતા અને છાબડીમાં મૂકતા જતા હતા। થોડીક વાર પછી જોયું એણે છાબડીમાં, એને એમ થયું બધી રોટલી ભેગી થઈ ગઈ હશે, પણ થોડીક વાર પછી જોયું તો છાબડીમાં એક પણ રોટલી નહીં। આજુબાજુ જોયું એણે, પણ કોઈ કાંઈ દેખાણું નહીં કે કોણ રોટલી રહી ગયું, કાંઈ માતા અંજનાને ખબર પડી નહીં। માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, માને કંઈક ઉમદો વહેમ તો પડી જ ગયો હતો એટલે મોટા અવાજે એણે બૂમ પાડી, હનુમાન તમે કંઈ શરારતને તોફાન કર્યું હોય ને તમારા મમ્મીને ખબર હોય કે તમે જ કર્યું છે, એટલે તમને પણ મોટા અવાજે બૂમ પાડે ને એમણે કહ્યું, હનુમાન, હનુમાને બહારથી જ કહ્યું, હા માં, હનુમાનજીએ બહારથી જ કીધું કે હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, હનુમાનજીએ જ ખાધી છે, એને માને પાકું હતું કે આ તો એ કે તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે, કે તે જ ખાધી છે, કે માતા અંજના કહે છે હનુમાનજીને કે તે જ આ રોટલી ખાધી છે, પણ તું હવે મેં તો દરવાજો બંધ કરી દીધો તો તું બહાર ને હું અંદર, તો હવે તું મને એ કે તું અંદર કઈ રીતે આવ્યો અને કેવી રીતે તે આ રોટલી છે એને ખાધી। મરક મરક હસીને હનુમાને કહ્યું, હનુમાનજી તો હસવા માંડ્યા। તમે પણ કંઈક વિદ્યાર્થી મિત્રો શરારત કરો અને તમારા મમ્મીને પાકો વિશ્વાસ હોય કે તમે જ કરી છે શરારત, તો તમને પૂછે ને કે સાચું બોલ, તે આ જ કહે તે જ કર્યું છે, ત્યારે તમે પણ શું કરો, તમે પણ મરક મરક હસો જ ને। એવી રીતે હનુમાનજી હસવા લાગ્યા અને અંગૂઠો પકડીને મોટા થવાય એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે। એમના માતાને કીધું કે માતા તમને ખબર છે કે હું અંગૂઠો પકડું તો મોટો થઈ જાઉં, તો ટચલી આંગળી પકડું ને તો નાનું પણ થઈ જાય છે, એટલે કે નાનું પણ હું થઈ જાઉં છું એમ, એટલે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો હતો એમ ને। પછી તો માતાને ખબર પડી ગઈ, શું ખબર પડી ગઈ, એમણે કીધું કે એમ કે હા, એટલે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો હતો, એટલે કે તું જાળી છે એની વચ્ચેની જગ્યામાંથી આવ્યો હતો એમ ને, માતાએ એમ કીધું। હાવ સૂક્ષ્મ નાની જગ્યા જાળીના સળિયામાંથી કોઈ આવી શકે, પણ હનુમાનજી છે તેમની પાસે શક્તિ હતી એટલે તે જાળીના સળિયામાંથી પણ સૂક્ષ્મ સ્વરૂપે આવી ગયા। સૂક્ષ્મ એટલે ઝીણું, આમ તો નાનું સ્વરૂપ।
हाँ माँ, हनुमानजीए जवाब आप्यो कि हाँ माँ, हे भगवान, आ छोकरो मने जंपवा देतो नथी। माता कंटाळ्या हता એટલે કીધું કે આ છોકરો મને હેરાન કરે છે, જમવા નથી દેતો, એમ કહીને હનુમાનને લાઠથી તેડી લીધો કે માતા આંજનીએ હનુમાનજીને લાઠથી તેડી લીધા। તમે પણ શરારત કરી હોય એ તમારા મમ્મીને ખબર પડે ને તમે એમ કહો કે હા મમ્મી, તો તમારા મમ્મી પણ તમને એવું કહે કે આ તો મને જપવા જ નથી દેતો, પ્રેમથી તમને પણ લાઠથી તેડી લે। તેમ હનુમાનજીને પણ એમના માતા આંજનીએ લાઠથી તેડી લીધા। તો વિદ્યાર્થી મિત્રો, પાઠ છે એ અત્યારે આટલો જ સમજશો, આવતા વિડીયોમાં આગળ સમજશો। ઘરે રહો, સુરક્ષિત રહો।